नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय कॉमर्स स्कूल में आपका स्वागत है। धोरण 11 विषय अर्थशास्त्र, जो पहला पाठ है अर्थशास्त्र नो विषय प्रवेश। जो पहला पाठ में अंदर अपने अगर बे वीडियो में अंदर बे प्रश्न लगाया था, जो पहला प्रश्न हो तो अर्थशास्त्र नो अर्थ जानो, जो अर्थशास्त्र એટલે શું તે જાણો, અને બીજો પ્રશ્ન હતો અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો। આ બે પ્રશ્ન શીખ્યા ત્યારબાદનો આજનો ત્રીજો પ્રશ્ન છે આપણો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો। ફરી એક વખત આપણો પ્રશ્ન છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, આ જે બે પ્રવૃત્તિઓ છે આ બંને વચ્ચેનો તફાવત આપણે જણાવવાનો છે। તો સૌ પ્રથમ તફાવત છે એના માટે નિદા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, જેમાં સૌ પ્રથમ આપણે એનો અર્થ જણાવીશું કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું। તો આર્થિક પ્રવૃત્તિની અંદર જોઈએ તો માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુથી વસ્તુ અને સેવાના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે। તો ધ્યાનથી જોજો કે માણસ છે એ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુથી, આ પ્રકારના પ્રશ્નને જોઈને હતું કે માણસની વિવિધ પ્રકારની જરૂરિયાતો હોય, બરોબર છે? તો આની જે એની જરૂરિયાતો છે એને સંતોષવા માટે, એટલે કે એની જરૂરિયાત છે એ પૂરી કરવા માટે વસ્તુ અને સેવાના વિનિમય માટે એની જરૂરિયાત સંતોષવા માટે માણસ શું કરે છે, વસ્તુ કે સેવાનું વિનિમય કરે છે। તો સૌ પ્રથમ તો વસ્તુ, વસ્તુ એટલે શું આપણે બધા જાણીએ છીએ, બરોબર? વસ્તુ એટલે કે જેમ કે બોર્ડ છે, ચોક છે, લેમ્પ છે, મોબાઈલ છે, બુક છે, આ બધી વસ્તુઓને આપણે વસ્તુ તરીકે ઓળખીએ છીએ। સેવા, સેવા એટલે શું? તો સામાન્ય રીતે આપણા બધાના મગજમાં એવું હોય છે કે સેવા એટલે તો કોઈ ગરીબ વ્યક્તિ છે તેની મદદ કરવી, બરોબર છે? કોઈ ગરીબ વ્યક્તિની મદદ કરવી અથવા તો કોઈ બીજા એવા કોઈ વ્યક્તિઓ છે એની મદદ કરવી એટલે સેવા કરવી કહેવાય। પરંતુ અહીં સેવાનો એવો અર્થ થતો નથી। ઇકોનોમિક્સની અંદર સેવાનો એક અલગ જ અર્થ થાય છે। આપણે જાણીએ છીએ કે મોટા ભાગે ઉદ્યોગો છે, કોઈ પણ વસ્તુઓ છે એને ત્રણ વિભાગમાં ડિવાઈડ એટલે કે વહેંચવામાં આવે છે। પહેલું છે ખેતી ક્ષેત્ર, બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર। ખેતી ક્ષેત્ર આપણે શું આપણે બધા જાણીએ છીએ કે જેમાં કોઈ પણ વસ્તુ છે એને ઉગાડવી, કોઈ પાક વાવવો, એને વેચવો, લણવો, આ બધું ખેતી વિભાગમાં આવે। પશુપાલન છે, મરઘા ખેડવાનો પ્રાણી ઉછેર કેન્દ્ર છે, આ બધું ખેતી ક્ષેત્રમાં આવે। ઉદ્યોગ ક્ષેત્રની અંદર શું આવે તો કે આવી જે કંઈ પણ વસ્તુઓ છે એનું પ્રોડક્ટ કરવી એટલે કે એનું ઉત્પાદન કરવું, તો એને આવે બધું ઉત્પાદન વિભાગમાં, પરંતુ ઉદ્યોગ ક્ષેત્રમાં। અને ત્રીજું માલક સેવા ક્ષેત્ર કે જેની અંદર મોટા ભાગે માનસિક પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ થાય છે। ફોર એક્ઝામ્પલ શિક્ષણ છે તો એક માનસિક પ્રવૃત્તિ છે, શારીરિક પ્રવૃત્તિ નથી। તો શિક્ષણ છે એ સેવા ક્ષેત્રમાં, ડોક્ટર છે, ડોક્ટર છે એનું દવાખાનું ખોલી અને એ લોકોની સારવાર કરતા હોય છે તો એ પણ સેવા ક્ષેત્રમાં આવે। વકીલ છે તો વકીલ પણ સેવા ક્ષેત્રમાં આવે। આ જે કઈ પણ વ્યક્તિઓ છે કે જે માનસિક પણ રીતે બીજા વ્યક્તિઓની મદદ કરે છે, શારીરિક નહીં પરંતુ માનસિક, તો આવો બધા સેવા ક્ષેત્રમાં આવે। એ ઉપરાંત ઘણા બધા એવા વ્યવસાયો પણ છે જેમ કે રેલવે વ્યવહાર, ટ્રાન્સપોર્ટ સુવિધા છે, આ બધા સેવા ક્ષેત્રમાં આવે। કઈ બીજાની હેલ્પ, બીજાનું એવું કાર્ય કરે છે અને બધામાં નામ મેળવે છે, તો આ બધી વસ્તુ છે એ સેવા ક્ષેત્રમાં આવે છે। ફરી એક વખત સેવા એટલે શું, તો કે બીજા કોઈ વ્યક્તિની મદદ કરવી એને સેવા કહેવામાં આવતું નથી, પરંતુ જે માનસિક કામ કરી અને બીજાને કાર્ય કરી આપે છે એને સેવા કહેવાય છે। જેમ કે શિક્ષણ છે, ડોક્ટર છે, વકીલ છે, સીએ છે, સીએસ છે, આ બધા છે એ શું કહેવાય, એ જે કાંઈ પણ વ્યવસાય કરે છે એને સેવાકીય વિભાગ કરવામાં આવે છે, ઓકે? હવે તો આ રીતના વસ્તુ કે સેવાના વિનિમય માટે, વિનિમય એટલે આપણે જોઈ હતું કે વિનિમય એટલે શું, તો
જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે કહે છે. તો આના આગળના પ્રશ્નમાં જોઈએ કે આર્થિક એટલે શું? તો કે આર્થિક એટલે કંઈક મેળવવા માટે જે પ્રવૃત્તિ થતી હોય તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આને પણ એવો અર્થ થાય છે કે એનું માણસની પોતાની જે કાંઈ જરૂરિયાતો છે તેને પૂરી કરવા માટે વસ્તુ કે સેવાનો વિનિમય કરે છે, એટલે કે ખરીદ વેચાણ કરે છે અને તેની જરૂરિયાતો પૂરી કરે છે. તો આ જે કાંઈ પણ વિનિમય કરે છે, એટલે કે આવક મેળવે અથવા તો ખર્ચ કરે છે, એના માટે જે પ્રવૃત્તિ કરે છે તેને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. ઓકે, ત્યાર પછી બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ જોઈએ. તો બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવાનો કે ખર્ચ અને વિનિમયનો હોતો નથી. જો ખાસ બધો કે ખર્ચ અને વિનિમયનો કોઈ ઉદ્દેશ્ય જ હોતો નથી, એટલે કે તે સિવાયનો કોઈ ઉદ્દેશ્ય હોય તો તેની પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. જે આપણા મનમાં અગાઉ સેવાનો જે અર્થ હતો ને, સેવા એટલે શું હતું? બીજા લોકોને મદદ કરવી, આ એવો અર્થ છે એને શું કહે છે આના કે બિન આર્થિક પ્રવૃત્તિ. એટલે કે બીજા કોઈ લોકોની મદદ કરવી કે જેની અંદર આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી, તે સિવાયના કોઈ ઉદ્દેશ્યથી તો કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો એને શું કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ. ક્લિયર? ત્યાર પછી બીજો મુદ્દો છે હેતુ. આર્થિક પ્રવૃત્તિનો હેતુ શું? તો કે આર્થિક પ્રવૃત્તિ છે એનો મુખ્ય હેતુ આર્થિક વળતર મેળવવાનો હોય છે. જે કોઈ પણ વ્યક્તિ આર્થિક પ્રવૃત્તિ કરતો હોય તો એના બદલામાં એ વ્યક્તિ છે એ કાંઈ ને કાંઈક વસ્તુ કે કોઈ નામ છે એ મેળવતો હોય છે. આર્થિક વળતર સ્વરૂપે આપણે અત્યારે સામાન્ય રીતે નામ એટલે કે રૂપિયા છે એ મેળવતા હોઈએ છીએ. કોઈ પણ એવી પ્રવૃત્તિ કરીએ એના બદલામાં રૂપિયા મેળવીએ છીએ. તો આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું હોય છે? આર્થિક વળતર મેળવવાનો, એટલે કે બદલામાં કંઈક વસ્તુ કે રૂપિયા છે એ મેળવવાનો ઉદ્દેશ્ય હોય છે. ત્યાર પછી બિન આર્થિક પ્રવૃત્તિનો હેતુ, તો કે આવી પ્રવૃત્તિ છે એ પ્રેમ, દયા, લાગણી વગેરેથી પ્રેરાઈને કરવામાં આવે છે. કેવી રીતના? તો કે પ્રેમ, દયા કે લાગણી આવા કોઈ ઉદ્દેશ્યથી જો કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો એને કહેવાય છે બિન આર્થિક પ્રવૃત્તિ. ફોર એક્ઝામ્પલ, કે સમાજ સેવા કરવી અથવા તો કોઈ ગરીબ વ્યક્તિ છે તેની મદદ કરવી, તો જેમાં એના સામેથી આપણને શું મળશે? તો કે કશું જ નહીં, પરંતુ આપણે એને કંઈક આપીએ છીએ. તો આ રીતના જે કંઈ પણ પ્રેમ ભાવથી અથવા તો દયા કે લાગણીની વસ્તુ એના આપણે જે કંઈ પણ બીજા લોકોની મદદ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? બિન આર્થિક પ્રવૃત્તિ. ક્લિયર? ત્યાર પછી ઉદાહરણ. તો ઉદાહરણની અંદર જોઈએ આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ. ખેડૂત ખેતી કરી અને આવક મેળવે, ડોક્ટર છે તે પોતાની સેવા આપી અને બદલામાં ફી મેળવે, તો આ જે કંઈ પણ કામ છે એ શું કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ. જો અહીંયા કીધું છે આપણને કે ડોક્ટર છે એ પોતાની સેવા આપી, શું આપે છે? સેવા આપી અને બદલામાં ફી મેળવે છે. જે આપણે અગાઉ સેવાનો જે અર્થ દીધો હતો એ મુજબ એ સેવા આપી અને એનો વળતર મેળવે છે. કોઈ ખેડૂત છે તો એ ખેતી કરી અને એમાં જે કંઈ પણ પાક થાય એ વેચી અને એમાંથી વળતર મેળવે છે. તો આવી દરેક પ્રવૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે બીજી પણ ઘણી બધી વસ્તુ જોઈ શકીએ કે કોઈ એક શિક્ષક છે તો એ શિક્ષણ આપી અને બદલામાં ફી મેળવે છે. કોઈ વિદ્યાર્થી છે તો એ ફી ચૂકવી અને બદલામાં શિક્ષણ મેળવે છે. બરોબર? આવી આ દરેક પ્રવૃત્તિ છે એને શું કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ. જેમાં બદલામાં કંઈક વસ્તુ મેળવવાનો ઉદ્દેશ્ય હોય એવી દરેક પ્રવૃત્તિને શું કહે છે? આર્થિક પ્રવૃત્તિ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો ઉદાહરણ, તો ડોક્ટર પોતાના પુત્રની સારવાર કરે. જો ડોક્ટર છે પોતાના જ પુત્રની સારવાર કરે તો બદલામાં કોઈ ફી મેળવશે ના, કારણ કે તો એના ઘરનો મેમ્બર છે. માતા છે એના દ્વારા પોતાના જ બાળકનો ઉછેર, કોઈ એક માતા છે એ એના ખુદના જ બાળકનો ઉછેર કરતો હોય તો એના બદલામાં કોઈ વસ્તુ મેળવશે ના, કોઈ જ વસ્તુ મેળવતો નથી. પણ એ એના બાળકનો ઉછેર કરે છે, તો અહીંયા જે પ્રવૃત્તિ થાય છે એને શું કહે છે? બિન આર્થિક પ્રવૃત્તિ. હા, પરંતુ કોઈ આયા હોય અને એ કોઈ બાળકનો ઉછેર કરે તો એ આર્થિક પ્રવૃત્તિ છે.
કારણ કે આયા છે ઉદાહરણનો ઉચ્ચાર કરે છે અને મર્યાદામાં રૂપ અંતર રહે છે અને તમારા નિરવવાનો ઉદ્દેશ્ય હોય તો આર્થિક પ્રવૃત્તિ અથવા નિરવવાનો ઉદ્દેશ્ય ન હોય તો એને શું કહેવાય છે બિન આર્થિક પ્રવૃત્તિ જેનો ચોથો મુદ્દો છે અવલંબન અવલંબન એટલે કે આધાર તો આર્થિક પ્રવૃત્તિમાં બીજા વ્યક્તિ પરનું અવલંબન હોય છે મતલબ કે કોઈ બીજા વ્યક્તિ ઉપર આધાર રાખવો પડે છે કોઈ એક જ વ્યક્તિ છે એટલો આર્થિક પ્રવૃત્તિ કરી શકતો નથી ફોર એક્ઝામ્પલ મારે શિક્ષણ આપવું છે પણ સામે કોઈ વિદ્યાર્થી હશે તો હું શિક્ષણ આપી શકીશ મારે શિક્ષણ આપીને આર્થિક પ્રવૃત્તિ કરવી છે પણ સામે કોઈ વિદ્યાર્થીઓ હશે તો હું આર્થિક પ્રવૃત્તિ કરી શકીશ આવી રીતના એકબીજા ઉપર અવલંબન છે કે હું વિદ્યાર્થીઓ ઉપર આધાર રાખું કે જો વિદ્યાર્થીઓ હોય તો શિક્ષણ આપી શકું એવી રીતના વિદ્યાર્થીઓ છે એ જ આર્થિક પ્રવૃત્તિ કરે છે એનું અવલંબન કોણ ઉપર હોય શિક્ષક ઉપર હોય કે જેમ શિક્ષક હોય તો વિદ્યાર્થીઓ છે એ શિક્ષણ મેળવી શકે એવી રીતના એક વ્યક્તિ છે બીજા વ્યક્તિ ઉપર આધાર રાખે એટલે અવલંબન રાખે છે જ્યાં બિન આર્થિક પ્રવૃત્તિમાં બીજા વ્યક્તિ પરનું અવલંબન હોતું નથી મતલબ કે કોઈ બીજા વ્યક્તિ ઉપર આધાર રાખતા નથી કે બીજો વ્યક્તિ હોય તો જ આપણે મદદ કરી શકીએ કે હેલ્પ કરી શકીએ બે વ્યક્તિઓ ભેગા થાય તો આમ કાંઈ જ હોતું નથી કોઈ એક વ્યક્તિ પણ દયા પ્રેમ કે લાવણી હોય તો એ બીજા કોઈ વ્યક્તિઓની કે સમૂહની કે સમાજની છે એ મદદ અથવા તો હેલ્પ છે એ કરી શકે છે ઓકે તો આ રીતના આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ ફરી એક વખત કરીએ તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે કાંઈક મેળવવાના ઉદ્દેશ્યથી જે પ્રવૃત્તિ થાય એને શું કહેવાય આર્થિક પ્રવૃત્તિ જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કાંઈ પણ મેળવવાનો ઉદ્દેશ્ય ન હોય અને પ્રેમ દયા કે લાગણીથી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો એને શું કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ ઓકે જો આ પ્રશ્ન છે તમારે એક માં પૂછાતો હોય છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો આપણે એનો અર્થ આપી શકીએ પ્રશ્ન એમ પૂછાય કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો એનો અર્થ આપણે આપી શકીએ કે કઈ પણ ખર્ચ કે આવકની ઉદ્દેશ્ય હોતો નથી અને તે સિવાયના ઉદ્દેશ્યથી જે પ્રવૃત્તિ થાય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય એવી રીતના ઘણી વખત તમને એવું પણ પૂછાય કે આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપો અથવા બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપો તો આવા એક માર્કના પ્રશ્ન આમાંથી બની શકે છે અને આ બે માં આ ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે તો હવે આ ત્રણ માર્ક્સમાં પણ આ તફાવત છે પૂછાઈ શકે છે આ કેટલા માર્ક્સનો પ્રશ્ન છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે પરંતુ આમાંથી બે માર્ક્સના કે એક માર્ક્સનો પ્રશ્ન બની શકે છે ચાલો ત્યાર પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4 એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું આ બંને વચ્ચે જે કાંઈ પણ તફાવત છે એ આપણને અહીંયા જણાવવાના કીધા છે તો એના માટે પણ તફાવત છે તો એનો નિકાલ એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સૌ પ્રથમ કયો મુદ્દો જાણવાનો અર્થ તો એકમલક્ષીનો અર્થ જોઈએ કે જો એકમલક્ષી અર્થશાસ્ત્ર એ એક વ્યક્તિ પેઢી કે ઉદ્યોગ જેવા વ્યક્તિગત એકમોના વ્યવહારનો અભ્યાસ કરતું આર્થિક વિશ્લેષણ છે કેવું છે કોઈ એક વ્યક્તિ હોય અથવા તો એક પેઢી હોય કે એક ઉદ્યોગ હોય તો એવા કોઈ વ્યક્તિગત એકમો હોય એના વ્યવહારો એ જે કંઈ પણ દિન રોજબરોજના જે કંઈ પણ આર્થિક વ્યવહારો કરે છે એનો અભ્યાસ કરી અને વિશ્લેષણ કરે છે કોણ તો કે એકમલક્ષી અર્થશાસ્ત્ર વિશ્લેષણ એટલે શું વિશ્લેષણ એટલે શું આવો પ્રશ્ન મગજમાં ઉદ્ભવે છે વિશ્લેષણ કરે છે વિશ્લેષણ કોણ કહે છે તો વિશ્લેષણ એટલે જેમ કે મારે કોઈ આલેખ દોરવાના માંગુ તો આલેખ દોરું અને નીચે એનું વિશ્લેષણ કરું મતલબ કે વિશ્લેષણ કેવી રીતના કરી શકે જે કાંઈ પણ આલેખ દોરેલો હોય એના વિશે નીચે આપણે 4 કે 5 મુદ્દા દ્વારા એનું વર્ણન કરીએ તો આમાં પણ એવી જ રીતના આલેખ નથી દોરવાના પણ જે કાંઈ પણ વ્યક્તિગત કે પેઢી કે ઉદ્યોગ છે એના એકમોનો અભ્યાસ કરી અને એનું વર્ણન કરવું
वर्णन करवू એટલે કોઈની રજૂઆત કરવી એના વિશેની માહિતી આપવી તો એ શું કહેવાય છે વિશ્લેષણ ઓકે ખાસ યાદ રાખો રાખજો એકમ લક્ષી છે એમાં કોઈ એક એકમ હોય કોઈ એક પેઢી હોય કોઈ એક ઉદ્યોગ હોય એના વ્યવહારનો અભ્યાસ કરે છે જ્યારે સમગ્ર લક્ષીનો આપણે અર્થ જોઈએ તો કોઈ એક એકમના બદલે તમામ એકમોના સમૂહના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતા આર્થિક વિશ્લેષણને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહે છે ફરી વખત ખાસ ધ્યાન દીધો કે કોઈ એક એકમ નથી એક એકમ નથી પરંતુ એના બદલે તમામ એકમોનો સમૂહ બધા જ એકમોનો સમૂહ હોય એના આર્થિક વ્યવહારો જે પ્રકારનો આર્થિક વ્યવહાર વિચાર આપણે જોઈએ આર્થિક વ્યવહાર એટલે શું તો કે જે વ્યવહારમાં નામ સમાયેલું હોય જેમાં કંઈક મેળવવાના ઉદ્દેશ્યથી જે કંઈ પણ વ્યવહાર થાય તો એના આર્થિક વ્યવહાર કહેવાય આવા જે આર્થિક વ્યવહારો છે એનો અભ્યાસ કરે છે અને એનું વિશ્લેષણ કરે તો એને શું કહેવાય છે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર જો નામ ઉપરથી ખબર પડી જાય કે એકમ લક્ષી છે તો એકમ એટલે એક એકમને અનુસરીને જ્યાં સમગ્ર લક્ષી એટલે કે બધા જ એકમોને અનુલક્ષીને એનું ધ્યાનમાં રાખીને જે અર્થશાસ્ત્ર છે એને એકમ લક્ષી અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય ઓકે ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે અભ્યાસ તો એકમ લક્ષી અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાની કિંમત કેવી રીતે નક્કી થાય છે તેનો અભ્યાસ કરે છે કોઈ એક વસ્તુ અથવા તો કોઈ એક સેવા છે એનો અભ્યાસ કરી અને એની કિંમત કેવી રીતના નક્કી થાય એ વિશેનો અભ્યાસ કરે જેમ કે વસ્તુ છે તો આપણે જાણીએ છીએ કે વસ્તુ કોને કહેવાય બોર્ડ છે ચોક છે મોબાઈલ છે લેમ્પ છે ટીવી છે ફ્રીજ છે આ બધી વસ્તુ છે સેવા એટલે શું એમ આપણે જોઈએ કે જે શિક્ષણ છે વકીલાત છે ડોક્ટરની સેવા છે આવી જે કંઈ પણ સેવા છે ને આવી વસ્તુ કે સેવા કોઈ એક વસ્તુ હોય અથવા તો એની કોઈ એક સેવા હોય એની કિંમત કેવી રીતે નક્કી થાય છે એની વેલ્યુ શું એની કિંમત શું તો એ નક્કી કરવા માટેના જે કંઈ પણ પરિબળો છે એ બધા નક્કી કરે અને એનો અભ્યાસ કરે છે એકમ લક્ષીમાં માત્ર કોઈ એક વસ્તુ કે એક સેવા જ્યારે સમગ્ર લક્ષીમાં તો કે સમગ્ર અર્થતંત્રમાં ભાવ વધશે કે ઘટશે એનો અભ્યાસ કરે છે એટલે કે સમગ્ર ભાવ સપાટીનો અભ્યાસ કરે છે કોઈ એક નહીં પરંતુ સમગ્ર વસ્તુઓનો સમગ્ર અર્થતંત્રમાં એટલે કે આખા માર્કેટમાં આખા દેશમાં જે કંઈ પણ વસ્તુઓ છે એમાં ભાવ વધશે કે ઘટશે એનો અભ્યાસ કરે એટલે એને કહેવાય સમગ્ર ભાવ સપાટી જેમ કે કોઈ દેશ છે તેની રાષ્ટ્રીય આવક વધશે કે ઘટશે કોઈ દેશ છે એની વસ્તી વધશે કે ઘટશે કોઈ દેશ જ્યાં વસ્તુઓમાં ભાવ વધારો આવશે કે ભાવ ઘટશે તો આવી બાબતોનો અભ્યાસ કરે એને શું કહેવાય છે સમગ્ર લક્ષણશાસ્ત્ર જેમાં સમગ્ર ભાવ સપાટી વિશેનો અભ્યાસ કરે છે ક્લિયર અને ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે વિશ્લેષણ તો કે એકમ લક્ષી અર્થશાસ્ત્રમાં ગ્રાહક કે પેઢીના વર્તન વિશે પૂર્વ ધારણાઓ કરી અને તેમાં વિશ્લેષણ કરવામાં આવે છે કોઈ એક ગ્રાહક હોય અથવા તો કોઈ એક પેઢી હોય તો એના વર્તન વિશેની પૂર્વ ધારણા કરવામાં આવે શું કહે છે કોઈ એક ગ્રાહક કે પેઢીના વર્તનની પૂર્વ ધારણાઓ કરી અને વિશ્લેષણ કરવામાં આવે હવે પૂર્વ ધારણાઓ એટલે શું તો આપણે અગાઉ આવી ગયું છે ધોરણ 10 ની અંદર ગણિતમાં તમારી પૂર્વ ધારણાઓ આવતી એવી જ રીતના આમાં પૂર્વ ધારણાઓ છે બનાવવામાં આવે એટલે કે પૂર્વ એટલે કે અગાઉનું અને ધારણાઓ એટલે કે અનુમાન અગાઉથી એવું કોઈ અનુમાન લગાવવામાં આવે અને પછી એનું વિશ્લેષણ કરવામાં આવે છે જે અગાઉથી અનુમાન લગાવે એને શું કહેવાય પૂર્વ ધારણાઓ હવે આ એકમ લક્ષીની અંદર કોઈ એક ગ્રાહક અથવા તો કોઈ એક પેઢી છે એના વર્તન વિશેની પૂર્વ ધારણા કરી અને વિશ્લેષણ થાય છે જ્યારે સમગ્ર લક્ષીમાં તો કે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં ઉત્પાદન આવક ભાવ સપાટી વગેરે વિશે પૂર્વ ધારણાઓ કરી અને વિશ્લેષણ કરવામાં આવે છે જો એ સમગ્ર લક્ષી છે તો આમાં પાછળ ઉપર જે પ્રકાર હતો તો એ જ મુજબ કે કોઈ ઉત્પાદન છે તો
તો કોઈ દેશનું ઉત્પાદન છે એ વધશે કે ઘટશે, કોઈ દેશની આવક છે એ વધશે કે ઘટશે, ભાવ સપાટે કોઈ દેશમાં ભાવ વધારો આવશે બધી વસ્તુઓમાં તો ભાવ ઘટાડો આવશે, જેના દર ફુગાવો અથવા તો મંદી એવા શબ્દોથી પણ ઓળખતા હોઈએ છીએ કે ફુગાવો આવે તો ભાવ વધારો થાય, મંદી આવે તો ભાવ ઘટે, પછી અગત્યના પાછા ભાવ વધે. તો આવી બાબતો છે એના વિશેની પૂર્વધારણાઓ કરે. પૂર્વધારણાઓ એટલે શું? તો આપણે અગાઉ જોયું કે અગાઉથી એનું અનુમાન કરવામાં આવે અને પછી જે વિશ્લેષણ કરવામાં આવે છે એને કહેવાય છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઓકે, તો આજના આપણા બે પ્રશ્ન થયા, આર્થિક પ્રવૃત્તિ અને વિનાર્થિક પ્રવૃત્તિનો તફાવત, અને બીજો તફાવત છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને તફાવત છે એ તમારે પાઠ્યપુસ્તકમાં સારા અક્ષરે લખવાના છે અને પાકા કરવાના છે. કારણ કે જે મામા તમને કીધું કે એક વાક્ય દ્વારા પ્રશ્ન બને એમ આ તફાવતમાંથી પણ એક વાક્ય દ્વારા પ્રશ્ન બની શકે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું, તેનો અર્થ જણાવી શકીએ. પછી એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કયું બાબતોનો અભ્યાસ થાય છે, સમગ્રલક્ષી બાબતોમાં કયું એવા બાબતોનો અભ્યાસ થાય છે. આવી રીતના આપણે એક વાક્ય દ્વારા પ્રશ્ન પણ આમાંથી બનશે. આ ત્રણ લક્ષનો તફાવત છે તો ત્રણ લક્ષનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે.